મારિયાહાડી નામરાપુર ગામે બેંક ઓફ બરોડા શાખામાં ઇન્ટરનેટના ધાંધિયાથી અધિકારીઓમાં ગ્રાહકો ત્રસ્ત બેંક સાથે તેર ગામના વેપારી તેમજ ખેડૂતો દૂધ મંડળીના સભાસદો જોડાઈ વહીવટી કર્યા બીએસએનએલ કંપનીનું નેટવર્ક વાર કપાઈ જવાના કારણે બંધ થતું હોવાથી લોકોને હેરાન થવું પડી રહ્યું છે અમરાપુર ગામે બેંક ઓફ બરોડા શાખામાં એક સપ્તાહથી ઇન્ટરનેટના ધાંધિયા થતા બેંકનો વહીવટ ખાડી ગયો છે બેંક સાથે તેર ગામના વેપારી તેમજ ખેડૂતો દૂધ મંડળીના સભાસદો જોડાઈ વહીવટ કરે છે ત્યારે ઇન્ટરનેટના ધાંધિયાથી બેન્કિંગ કામકાજ ઠપ થતા બહાર ગામથી આવતા ગ્રાહકો ધર્મના ધક્કા ખાઈ પાછા વળવું પડે છે લોકો દ્વારા બચત ખાતા ખોલાવવા સરકાર દ્વારા ભાર મૂકી તમામ નાગરિકો ડિજિટલ પેમેન્ટ કરે તેવી યોજનામાં અમલમાં મૂકવામાં આવી હોવા છતાં બેંકના જવાબદાર કર્મચારીઓની બેદરકારીના કારણે ગ્રાહકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે બ્રાન્ચ મેનેજરના જણાવ્યા પ્રમાણે બીએસએનએલ કંપનીનું નેટવર્ક વાર કપાઈ જવાના કારણે બંધ થતું હોવાથી લોકોને હેરાન થવું પડે છે બેંકમાં સારી વહીવટી સુવિધા મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે જેના બીએસએનએલના સહયોગ વગર અમારે આ પરિસ્થિતિને આજે ફેસ કરવી પડે છે કે ત્યાં વારંવાર આ તાર કપાઈ જવાના ઇસ્યુ આવે છે બીએસએનએલ મારી તરફથી અમને કોઈ પણ જાતની સહાય મળવા પાત્ર થતી નથી બીએસએનએલના અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ અમને એમ કહેવામાં આવે છે કે તાર કપાઈ ગયો છે અને એ વેરાવળથી વેરાવળના અંદર આવે છે તો એ વેરાવળથી માણસ આવશે ત્યારે થઈ શકશે તો આ વારંવાર આની સિચ્યુએશનના કારણે ગ્રાહકો પણ ક્ષતિગ્રસ્ત થાય છે અને બેંકના સ્ટાફને હેરાન થાય છે પણ બીએસએનએલ તરફથી અમને કાંઈ સહયોગ મળતો નથી હું આ ચાર દિવસના બેંકમાં મારે લેતી દેતી માટે ધક્કા ખાઉં છું ને ઇન્ટરનેટ ન હોવાથી કેટલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે આર્થિક પરિસ્થિતિ ને આર્થિક કોઈ વહીવટ થતા નથી આ ચાર પાંચ દિવસથી વહીવટ બંધ છે પરસોંદરવા સાથે અને ગુજરાત ન્યૂઝ મારિયાહાટીના